Good morning, friends. હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સ અમરેલી ફરીવાર એકવાર તમામ મિત્રોનું ભાવભીનું સ્વાગત કરું છું એકલવ્ય કોમર્સમાં. અત્યારે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 અને પ્રકરણ 3 માં પાઘડીનું મૂલ્યાંકન મૂલ્યાંકન સમજતા પહેલા આપણે પાઘડી એ શું કહેવાય કે આપણે ગઈકાલના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરી હતી. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ પેઢીની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય દર્શાવતી મિલકત છે. પેઢીની પાઘડી એનો મતલબ છે પેઢીની આબરૂ, પેઢીની શાન, પેઢીની ઇજ્જત, પેઢીની ક્રેડિટ, પેઢીનું નામ, પેઢીની શાખા. તમે અલગ અલગ દરેક પ્રકારના શબ્દ પ્રયોગ તેમાં કરી શકો. નફો, ભવિષ્યના નફા ઉપર પેઢીના પાઘડીનો આધાર રહેલો છે. ભવિષ્યમાં ભૂતકાળમાં તમે શું કરતા હતા અને ભવિષ્યમાં શું કરશો એના ઉપર પેઢીની પાઘડીનો આધાર રહેલો છે. એટલે પાઘડી અને પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીનું મૂલ્યાંકન શું કામ કરવું જોઈએ? તો કે ભાગીદારી પેઢીની અંદર જ્યારે ભાગીદારીનું પુનઃઘટન થાય ત્યારે જે ભાગીદારે સતત વર્ષોથી મહેનત પ્રામાણિકતાપૂર્વક કરી છે તેને એ મહેનતનો લાભ મળવો જોઈએ એક વળતર સ્વરૂપે. એટલા માટે આપણે પાઘડીની ગણતરી કરીએ છીએ. આજે આપણે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જોશું અને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જોશું એટલે એમાં દરેક પ્રકારની વાનગી પણ આવશે, તમને મજા આવી જાય એવી. એ તો તમને ખ્યાલ જ છે. એવા સરસ આપણે ઉદાહરણ લેવું કે ઝડપથી તમને આ પાઘડી એ શું છે સમજાઈ જશે. શક્ય હશે તો તમને તમારા જ ઉદાહરણ આવશું એટલે વધારે મજા આવશે. તો આપણે ચર્ચા શરૂ કરીએ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. ઝડપથી એકવાર અહીંયા જે લખેલું છે એકવાર તમારી સાથે ચર્ચા કરી લઉં એટલે ઝડપથી તમને એ વસ્તુ મગજમાં બેસી જાય. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. કોઈ પણ પેઢી સામાન્ય કરતા વધુ નફો કમાતી હોય તો તેને પાઘડી કહી શકાય. હમણાં આપણે ચાર્ટ દ્વારા આપણે સમજશું. પાઘડીના જો નફાનો આધાર છે ને ભવિષ્યના નફા ઉપર રહેલો છે. અત્યારે તમે કેટલો નફો મેળવો છો ને ભવિષ્યમાં તમે કેટલો નફો મેળવશો તે. દાખલા તરીકે ધોરણ 10 ની અંદર તમે 90-95 પીઆર મેળવેલા છે તો હવે ભવિષ્યમાં પણ તમે એટલે કે ધોરણ 12 કોમર્સની અંદર પણ તમે 95-99 પીઆર મેળવશો. એ શું થયું? તમારો ભવિષ્યનો અંદાજ થયો. એટલે કે ભવિષ્યનો જે અંદાજ કાઢશો ને એના પર પાઘડી રહેલી છે. હવે દાખલા તરીકે તમે 99 પીઆર લઈ આવ્યા તો એનો મતલબ શું થયો? લોકોની જે અપેક્ષાથી અપેક્ષા પ્રમાણે તમે પરિણામ લઈ આવ્યા. સામાન્ય રીતે બધાનું પરિણામ કેવું આવ્યું? 80 પીઆર ઉપર આવ્યું. તો 80-99 સુધીનો જે 19 પીઆર નો ડિફરન્સ છે તમારી પાઘડી કહેવાય, તમારી પ્રતિષ્ઠા કહેવાય, તમારી શાખ કહેવાય. એટલા માટે તમારા નામથી સ્કૂલ અને શિક્ષકો ગૌરવ લઈ શકે છે કે અમારો વિદ્યાર્થી 99 પીઆર લઈ ગયો, અમારો વિદ્યાર્થી 95 પીઆર લઈ ગયો. એટલે પેઢીની જે પાઘડી એ છે સામાન્ય નફો એક સરખી ચાર દુકાનો હોય તો ચાર દુકાનોમાં સૌથી ઓછામાં ઓછો નફો એ કરતા બાકીની દુકાનોને જે વધુ નફો મળતો હોય એને તમે પાઘડી કહી શકો. એટલે કે ભવિષ્યના નફા ઉપર પાઘડીનો આધાર રહેલો છે. જે પેઢીને નુકસાન થતું હોય, ખોટ જતી હોય, લોસ થતી હોય ત્યાં પાઘડીનો પ્રશ્ન આવતો જ નથી. પાઘડીનું મૂલ્યાંકન ભવિષ્યમાં કેટલો નફો થશે તેની અપેક્ષા એ જ કરવામાં આવે છે. તેથી તેનો 12 ઇકાઈનો અભ્યાસ કરવામાં આવે છે કે ભવિષ્યમાં ખાસ લાભ મળવાની શક્યતા છે. ભૂતકાળમાં આપણે જે કામ કરેલા હોય એની ક્રેડિટ આપણને મળવી જોઈએ અથવા ભૂતકાળમાં જે લાભો મળતા હતા તે માલિકી બદલાશે તો પણ ચાલુ રહેશે. એક માલિકની બદલે બીજો માલિક આવે તો જે પ્રમાણે વસ્તુ ગુણવત્તા ક્વોલિટી મળતી હતી એની એ જ ચાલુ રહેવી જોઈએ તો જ પાઘડી મળે. આ રીતે તેનો અંદાજ કાઢવો પડે છે. અને હવે જે આપણે ચર્ચા કરશું પરિબળો, પણ એ પરિબળો ચર્ચા કરતા પહેલા તમારી સમક્ષ આખું એક માર્કેટ લઈને હું આવું છું. એ માર્કેટની અંદર વેપારી પણ હશે ને ગ્રાહકો પણ હશે. વેપારી શું કરે છે ને ગ્રાહકો શું કરે છે એની આપણે ચર્ચા કરીએ એટલે પાઘડી શું છે એ તમને સમજાશે. ચાલો માર્કેટ એક આપણે માર્કેટ કે શું તમને એમ
લાગશે પહેલા તમારે મોલ લાવો પણ મોલ લાવો તો બહુ વધુ પડતું થઈ જશે એટલે આપણે નાનકડું માર્કેટ લઈ લેવાય છે એ માર્કેટની અંદર ચાર વેપારી છે 1 2 3 અને 4 અને સરળતા ખાતર આપણે નામ આપ્યા છે એ બી સી ડી આ ડી એ સૌથી નવો છે એ સૌથી જૂનો છે અહીંયા 10 વર્ષ આ 7 વર્ષ આ 3 વર્ષ અને આ સાવ નવો છે માર્કેટની અંદર આ 10 વર્ષ સૂનો છે ને 5 લાખ મળે છે આ 7 વર્ષ સૂનો છે એને 4 લાખ મળે છે અને 2.5 લાખ મળે છે અને 1 લાખ રૂપિયા મળે છે 1 લાખ તો હમણાં જ શરૂ થઈ એને નવો જ બિઝનેસ શરૂ કર્યો છે છતાં એને 1 લાખ રૂપિયાની આવક મળે છે હવે તમે મિત્રો વિચારો ચારે ચાર એક સરખા ધંધામાં છે એક સરખો જ બિઝનેસ ચાલુ છે તો 1 લાખ નો નફો મેળવવા માટે એને કાંઈ કરવું પડતું નથી માર્કેટમાં નવો છે માર્કેટમાં લોકો ઓળખતા નથી નવો ગ્રાહક વર્ગ છે ગ્રાહકે હલતા ફરતા ચાલતા અજાણ્યા ગ્રાહકો એને મળે છે તો આને 5 આને 1 લાખ છે અને 5 લાખ છે ની વચ્ચેનું કારણ શું છે કારણ છે કે 10 વર્ષ સૌથી જૂના છે પ્રખ્યાત છે મશહૂર છે લોકો એની પાસે જૂનો ગ્રાહક વર્ગ છે જૂનો ગ્રાહક તમને બીજા નવા ગ્રાહકો આપશે કે ભાઈ મેં દાબેલી બીનરીફમાં ખાધેલી મસ્ત દાબેલી બનાવે છે બીનરીફમાં દાબેલી ખાવા જા અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યા છે ચિત્તલમાં તો કે બચ્ચુભાઈની પાણીપુરી બચ્ચુભાઈની પાણીપુરી 30 રૂપિયામાં ચિત્તલમાં વેચાય છે અમરેલીમાં નથી વેચાતી શું કામ તો કે પાઘડી હશે એની કે ક્રેડિટ હશે આપણે અમરેલીની બાજુમાં નજીકમાં લાઠી ગામ છે લાઠી ગામની ભાખરવડી પ્રખ્યાત છે લોકો સુરત સુધી લઈ જાય સુરત અમદાવાદ પેકિંગમાં જાય છે પાઘડી બીજા ભાખરવડી અમરેલીમાં બનાવે પણ અમરેલીથી લોકો લાઠી લેવા જાય છે બરોડાનો લીલો બરોડા જાવે એટલે લીલો ચેપડો લાવવો જ જોઈએ આવા તો તમે અસંખ્ય ઉદાહરણ આપી શકો આ બધા મશહૂર થઈ ગયેલા છે આ મશહૂર થઈ ગયેલા એટલે એને જૂનો સ્થિર ગ્રાહક વર્ગ હોય જૂનો સ્થિર ગ્રાહક વર્ગ હોય તો શું થાય એને જે જૂના ગ્રાહકો છે એ તો મળે જ પરંતુ એ બીજા લોકોને માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય અને એને બીજા ગ્રાહકો પણ મળે સૌથી જૂના થોડા જૂના આ ખૂબ જૂના નહીં થોડા જૂના ના સૌ નવા તો અહીંયા આપણે જોયું કે 1 લાખ સુધીની હજી માર્કેટમાં નવા નવા આવ્યા એટલે કે 1 લાખ રૂપિયા સુધીનો નફો કમાવવા માટે તમારે કોઈ પણ પ્રકારની નામની જરૂર નથી કોઈ પણ પ્રકારની જાહેરાતની જરૂર નથી તમને એમ એમ થઈ જાય છે એનો મતલબ છે 1 લાખ કરતા જે વધારાની આવક છે 1 લાખ કરતા અહીંયા ફક્ત 2.5 લાખ કે 1.5 લાખ વધારે અને 4 લાખ કે 3 લાખ વધારે અને 5 માંથી 1 લાખ તો 4 લાખ વધારે આ રકમને તમે વધારાની આવકને પાઘડી ગણી શકાય એટલે કે સામાન્ય રીતે એક જ પ્રકારનો ધંધો કરતા માર્કેટની અંદર સૌથી નવા વેપારીને જે સામાન્ય નફો મળતો હોય એ સામાન્ય નફા કરતા અપેક્ષિત નફા કરતા જે વધુ નફો મળે એને આપણે પાઘડી તરીકે ગણી શકાય આ આ થવાનું કારણ શું છે અને 5 લાખ શું કામ મળે છે તો કે સૌથી જૂના છે જાણીતા છે મશહૂર છે લોકો એનું નામ દઈને ગ્રાહકો મોકલે કે ભાઈ અમરેલીમાં ગુજરાતી થાળી જમવી હોય તો અવધ રેસ્ટોરન્ટમાં જાજે એવી રીતે દરેક વસ્તુ એમ પ્રખ્યાત થઈ ગયા છે એને નક્કી કરેલો ગ્રાહક વર્ગ એને મળે બીજે ક્યાંય જાય નહીં એ ગુજરાતી થાળી માટે ક્યાં જાય અવધ જ પસંદ કરે એટલે ટૂંકમાં તમે કહી શકો કે સૌથી જૂના હોય મશહૂર હોય પ્રખ્યાત હોય જૂનો સ્થિર ગ્રાહક હોય ગ્રાહક વર્ગ હોય ક્વોલિટી વસ્તુની ગુણવત્તા જાળવી રાખી હોય તો એને સામાન્ય નફા કરતા વધુ નફો મળે છે જેને આપણે પાઘડી કહી શકશું એટલે આ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ અને આ 1 વર્ષ એનો મતલબ એમ થયો કેટલા સમયથી તમે માર્કેટમાં છો તમારું ધંધાનું સ્વરૂપ ક્યાં છે ધંધાનો પ્રકાર ક્યાં છે કયા પ્રકારના માર્કેટમાં છો આ બધી બાબતો પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે એટલે પાઘડીના મૂલ્યાંકનની આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે બધી બાબતો આવશે જે આપણે નેક્સ્ટ ચાર્ટ દ્વારા સમજીએ જો આ પાઘડીને અસર કરતા પરિબળો અને આ પરિબળો શું કરશે અસર કરશે કોને કરશે પાઘડીના મૂલ્યાંકનને ધંધાનું સ્વરૂપ સ્વરૂપ કયા પ્રકારનું છે ધંધાનો પ્રકાર કયા પ્રકારનો છે ધંધાનું સ્થળ કઈ જગ્યાએ તમારો ધંધો આવેલો
ધંધાના વર્ષો કેટલા વર્ષો કે હમણાં આપણે જોઈતું 10 વર્ષ જૂનો ધંધો હતો એટલે ઓટોમેટિક ગ્રાહકોના પ્રકાર નિયમિત ગ્રાહકો છે કે અનિયમિત ગ્રાહકો છે કે ક્યારેક આવે ક્યારેક ન આવે એ ગ્રાહકો છે મૂડીની આવશ્યકતા ધંધા સાથે મૂડી તો જોડાયેલી જ હોય એ તમે જાણો છો જે ધંધાકીય એકમ પોતાના ધંધાની અંદર જરૂર કરતાં વધુ મૂડીનું રોકાણ કરી શકે ને એને પણ પાઘડી હોઈ શકે વ્યક્તિગત કૌશલ્ય વ્યક્તિગત કૌશલ્ય જ્યાં વધુ હોય ત્યાં પાઘડીની અસર થતી નથી પરંતુ પાઘડી ઊભી કરવા માટે વ્યક્તિગત કૌશલ્યની જરૂર પડે છે જે ધંધાકીય એકમ હોય ને ધંધાકીય એકમમાં ધંધાકીય એકમનું નામ કરવા માટે એને મશહૂર કરવા માટે કોઈ વ્યક્તિ જવાબદાર હોય છે એ ધંધાનો માલિક તમે કહી શકો એ વ્યક્તિગત કૌશલ્ય પણ પાઘડીને અસર કરે છે એ ધંધાના માલિકનું વ્યક્તિગત કૌશલ્ય નફાનું પ્રમાણ તમે જોયું છે તમને ઉદાહરણ આપ્યું મને એક્ઝેક્ટ વર્ષ તો યાદ નથી મુકેશભાઈએ જીઓ લોન્ચ કર્યું મુકેશભાઈએ જીઓ લોન્ચ કર્યું ત્યારે નફાનું પ્રમાણ શું હતું તો કે ઝીરો નફાનું પ્રમાણ શું હતું ઝીરો ઓછા નફે સૌ નહીં નફો નહીં નુકસાનના ધોરણે એણે આખા ભારતની અંદર બધાના પોકેટની અંદર જીઓ પહોંચાડી દીધો નફાનું પ્રમાણ શું હતું જીઓ અને એક પ્રકારની ક્રેડિટ ઊભી કરી દીધી હવે હવે આપણે 3 મહિનાના પૈસા ચૂકવીએ છીએ ને 500 રૂપિયા 600 રૂપિયા તે ઉપાડી દીધી આપણને એટલે નફાનું પ્રમાણ પણ પાઘડીને અસર કરે છે કોક તમને પહેલા મફતમાં 4-5 પાણીપુરી ખવડાવે તો પાણીપુરીનો ટેસ્ટ આપણને ફાવી જાય પછી 5-2 દિવસ આપણે પૈસા ખર્ચવા પડે બજારની સ્થિતિ ધંધાની હરીફાઈની સ્થિતિ આ પણ અસર કરે છે સંચાલકોની કાર્યક્ષમતા ઘણીવાર ઘણા લોકો પાસે બધું જ હોય પરંતુ સંચાલકમાં જ આવડત ન હોય કાર્યક્ષમતા ન હોય તો એ પાઘડી ઊભી કરી શકતા નથી અને આ સિવાયના બીજા લાભ લાયસન્સ પેટર્ન ટ્રેડમાર્ક લાયસન્સ પેટર્ન ટ્રેડમાર્ક એ ટૂંકમાં આ દરેકે દરેક પરિબળ તમે આ જોશો ને કે ઘણા એવા પ્રશ્નો મને પૂછવાના છે કે સાહેબ ટેક્સ બુકમાં તો 5-6 જ આપેલા છે અને તમે અહીંયા 9-10 લે એવા પણ આપણે શું કર્યું છે એ 5-6 ની અંદર બીજા એને ડિટેલમાં ઊંડાણપૂર્વક નથી એ પણ ઊંડાણપૂર્વક એક એક 5-5 મુદ્દાની ઝીણવટ ભરી ચર્ચા કરશું અને એની અંદર જે બીજા મુદ્દાના મુદ્દા પણ અહીંયા આપણે નોંધ કરેલી છે એટલે આ બધા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરશું આ તમને એમ થશે કે શું કામ આ બધી ચર્ચા કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ 6 માર્કમાં આવે છે વિભાગ એ અને વિભાગ બી આ ચર્ચા કરી હોય તો જ આવડે ડાયરેક્ટ દાખલા લખવાથી ન આવડે જેને પાસ થવું છે ને એ ડાયરેક્ટ દાખલા કરશે બાકી તો ઊંડાણપૂર્વક ચર્ચા કરવી આપણે 100 માંથી 100 મેળવવાની વાત છે આપણે A1 ગ્રેડ A1 પ્લસ મેળવવાની વાતો કરીએ છીએ ત્યારે આ બધી ચર્ચા કરવી જરૂરી છે આ સમજવી જરૂરી છે અને એક એક માર્ક આપણા માટે અગત્યનો છે એને એના માટે આપણે મહેનત કરીએ છીએ તો હમણાં આપણે બધું પૂરું થઈ જાય ઘડી વારમાં પૂરું થઈ જાય 3 મહિના પહેલા કોર્સ પૂરો કરાવીને બેસીને રિવિઝન કરતા હોય પરિણામ વખતે લોકો શું કહે છે ફોન પણ ઉપાડતા નથી તો આપણે એ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું નથી એક એક માર્ક આપણા માટે અગત્યનો છે એટલા માટે પાઘડીને અસર કરતા દરેક દરેક પરિબળોની ચર્ચા કરશું અને આની ચર્ચા કરશું એટલે પાઘડીનું મૂલ્યાંકન કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ પણ તમને ખૂબ ઝડપથી સમજાય જશે હવે આવતીકાલે ફરીવાર આ જ ટોપિક ઉપર આ દરેક દરેક મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરશું તો હું આશા રાખું કે ડે ટુ ડે વર્ક તમે બધા કરો છો કરતા રહેશો જે લોકો નથી કરતા એને આપણે વિનંતી કરીએ છીએ અને એ પણ ક્રમશઃ બધા ધીમે ધીમે નિયમિત ટેસ્ટ લખવા મળ્યા છે ઘણા લોકોની ટેસ્ટ લગતી વખતે તાવ આવી ગયો હતો શરદી થઈ ગઈ હતી ઉધરસ થઈ ગઈ હતી એ બધાને આપણે નામ સાથે લખેલા છે એને ફરીવાર આપણે આશા રાખીએ કે જલ્દી સાજા થઈ ગયા હોય અને ફરીવાર એને યાદ કરાવશું અને પોતાની પાછી ટેસ્ટ મોકલી દેશે અગાઉના લેક્ચર જોવા માટે તમે જાણો છો આપણી ચેનલ છે નિપુણ 2020 એ ચેનલ ઉપર દરેક સબ્જેક્ટના 7-7 સબ્જેક્ટના પ્લે લિસ્ટ બનાવેલ છે પ્લે લિસ્ટમાંથી તમે દરેક લેક્ચર જોઈ શકો છો થેન્ક યુ વેરી મચ